गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान चैप्टर नंबर 16 के विद्यार्थी मित्रों आंदर आप जीशू प्रकाश के प्रकाश एट्ले शू विद्यार्थी मित्रों अपने कोईपण वस्तु ने जुवा बराबर इना भगवान के दुनिया अपने जुवा एक इंद्रिय आपे शू आँख। अगर जो आँख वे अपने वस्तु ना जी सकी, जो आँख अगर कोई पड़दो आई जाए कि बंद थी जाए तो आप कोई वस्तु जी सकता नहीं। एना शू जरूरी कि प्रकाश तमें बंद ओरडा में जाओ, आ बंद ओरडा अंदर के त्या प्रकाश ना हो तो तमें शू जी सकसो खरा वस्तु? तमारी आँख खुली हे छता पण तमें वस्तु जी सकता नहीं। एटले कि ए वस्तु ने जोवा माटे हमेशा शू जरूरी? प्रकाश। प्रकाश केव के आपात थई के वस्तु पर ए प्रकाशनु प्रतिबिंब के वस्तु पर प्रकाश पड़से अने ए अत्रण सीधू अपनी क्या आँखें आँखें आवशे आँख अगड़े आवशे एटले एना कारणे आपणे शू जोई शकीए छे। जोईए के दुनिया ने अपने मुख्यत्वे अपनी इंद्रियों थी ओळखीए छे। इंद्रियों में दृष्टि एक सौथी महत्वपूर्ण इंद्रिय छे, तेथी तेनी मदद थी अपने पर्वतों नदी वृक्ष छोड़ खुर्शीओ अने मनुष्य अपनी आसपासनी बीजी घनी वस्तुओ जोई शकीए छे। आपणे वादर मेघधनुष्य अने आकाश में उड़ता पक्षीओ पण जोईए छे। रात्रिना समय आपणे चंद्र अने ताराओ जोई शकीए छे अने आ पाना पर छापेला शब्दों अने वाक्यो जोई शकीए। विद्यार्थी मित्रों कोईपण वस्तु जोवू होय के वाँचवू होय तो ए वस्तु आपणे अजवाड़ानी अंदर जोईए कि जीना पर ए वस्तु पर प्रकाशनु प्रतिबिंब पड़े, प्रकाश पड़े अने ए प्रकाश अथरई एनु प्रकाशनु परावर्तन थे क्या जैसे अपनी आँख पर वस्तु आवशे अने जीना कारणे आपणे ते जोई शकीए छीए। के दिवसे आपणे जोईए के दिवसे सूर्यना प्रकाशना कारणे के सूर्यप्रकाशना कारणे आपणे आजूबाजूनी घणी बधी वस्तु आपणे जोई शकीए। आ उपरांत रात्रिना समय चंद्रनो प्रकाश जीना कारणे आपणे रात्रिना तारा चांदा वगैरह अपने जोई शकीए छीए। हवे जो सोल पॉइंट कि वस्तुओं सेना लीधे दृश्यमन थाय छे, शू तमे क्यारे विचार्यु कि आपणे विविध वस्तुओं के रीते जोई शकीए छीए? तमे कही सको छो कि आपणी वस्तुने आँखोथी ओळखी जोईए छीए, परंतु शू तमे अंधारामां कोई वस्तु जोई शको छो खरा? ना, अंधारामां बंद ओरडो होय परंतु जो एना अंदर प्रकाश ना होय तो आपणे जोई शकता नथी। एटले कि कोईपण वस्तु गमे त्यां पड़ी होय आपणे जोई शकीए, आँख भले आपणी खुली होय पण वस्तु आपणे जोई शकता नथी। તેનો અર્થ એ થાય છે કે માત્ર આંખ દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી, એના માટે આપણે શું જોઈશું? પ્રકાશની આવશ્યકતા રહેશે। જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જ આપણે વસ્તુ જોઈ શકીએ છીએ। આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય છે, વસ્તુઓ દ્વારા શું થયેલો? પરાવર્તિત, અથવા તેમનામાંથી ઉત્સર્જિત થયેલો હોય છે। ધોરણ 7માં તમે શીખી ગયા કે પોલિશ એટલે કે ચમક કરેલી કે ચળકતી સપાટી એ કડીસાની જેમ વર્તે છે। તમે જોઈ જોયો વિદ્યાર્થી મિત્રો સિલ્વર પોઈન્ટ કે સિલ્વર કલરનું કોઈ મીણ્યું એના આપણે જોઈશું તો એના પર પ્રકાશ પછી આપણું પ્રતિબિંબ દેખાશે, ઓકે? એટલે કે શું અડીસા જેવું વર્તન કરશે, તેના પર આપાત થતા પ્રકાશની દિવાલ બદલાય છે। તમે કહી શકો છો કે સપાટી પર આપાત થયેલો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે? એની બીજું સામેની ત્રિકોણ આકાર બનશે। તમે જોઈ શકો છો આકૃતિ 16.1 કે પરાવર્તન દર્શાવવા માટેની ગોઠવણી। હવે આવશે પરાવર્તનનો નિયમ। તો પરાવર્તનના નિયમની અંદર આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો, એક કાંસકો લો અને તેના મધ્યભાગ સિવાય બધા દાંતા બંધ કરી દો। મધ્યભાગ એક જ જગ્યા ખુલ્લી રાખવાની, તમે કાંસકો જોયો તો માથું ઉડાવવાનો, એના બધા કાપા બંધ કરી દેવાના, ખાલી એક જ ખુલ્લો રાખવાનો। આ હેતુ ઉદ્દેશ માટે તમે કાળા કાગળની એક પટ્ટી લઈ શકો છો, કાંસકાને કાગળ સાથે લંબરૂપે રાખવાનો, અડીસાની સામે કેવો રાખવાનો? લંબરૂપે। ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકો, ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણપુંજ તમે જોઈ શકો, કિરણપુંજ જોઈ શકો ને, કે અંગાડી તમે કિરણપુંજીનું મેળવી શકો, કે અંગાડીથી તમે ટોર્ચ દ્વારા પ્રકાશ અંગાડી અથડાશે અડીસાથી અને અથડાઈ પાછો આમ આવશે, અંગાડી તમે જોઈ શકો અડીસાની વિરુદ્ધમાં પણ જોઈ શકીએ છીએ, ઓકે? આ તો પરાવર્તનનો નિયમ કે અડીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે। પ્રકાશનું જે કિરણ કોઈ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે। પરીક્ષામાં પૂછાય કે આપાત કિરણ એટલે શું? કે અડીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે,
પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે. જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત. એટલે જો તમે જો સપાટી પરથી અથડાઈને પાછું આવશે જો એને આપણે શું કહીશું, પરાવર્તિત કિરણ કહે છે. આપાત થશે એને આપણે આપાત કિરણ કહીએ છીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ કે પ્રકાશનું કિરણપુંજ એ એક આદર્શ રૂપે છે. વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ એટલે કે બીમ હોય છે, જે ભિન્ન ભિન્ન અલગ અલગ કિરણોનો બનેલો હોય છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખા દોરી શકો. જે રીતે તમે આ રીતે બતાવીશો એ રીતે તમે દોરી શકો. ઓકે, આ રીતે. હવે જોઈએ કે અરીસા અને કાંસકો દૂર કરો. જે બિંદુ આપાત કિરણ અરીસાને અથડાય છે, અરીસો દર્શાવતી રેખા કેટલા 90° કોણ બનાવતી રેખા દોરાય છે. આ રેખા એ પરાવર્તન સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહે છે. શું કહેવાય? લંબ કહેવાય છે. ઓકે, કે સપાટી પર દોરેલો આપણે શું કહીશું, લંબ કહીએ છીએ. ઓકે, કેટલા 90°નો. ઓકે, આગળ જોઈએ. તમે આકૃતિ જોઈ શકો કે લંબ કેવી રીતે દોરાય. આપાત કિરણ વચ્ચેનો ખૂણાને કોણને આપાત કોણ તથા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. આપાત કિરણ તમને પરીક્ષામાં પૂછાય કે આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહે છે અને પરાવર્તિત કોણના વચ્ચેના કોણને પરાવર્તન કોણ કહે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ માપો. આપાત કોણના બદલે અનેક વખત પરાવર્તનનું કિરણ કહી શકાય. તમે વિદ્યાર્થી મિત્ર તમે જોઈ શકો કે આ આપાત કિરણ, ઓકે, પરાવર્તિત કિરણ પાછું ફેંકાશે, આ આપણું કિરણ આવશે જે અત્રણ પાછું ક્યાં આવશે, અંગારી. આ પરાવર્તન થશે, પરાવર્તન કોણ આપણો આ આવશે. ત્યારબાદ આપાત કિરણ જેને આપાત કહે છે. ઓકે, અને આ લંબ કહેવાશે. શું કહેવાશે? લંબ. આપાત કોણ તથા પરાવર્તન કોણ. ઓકે, એની વિસ્તૃત માહિતી જોઈએ આ પુસ્તકમાં તમારે આપાત કિરણ અને પરાવર્તન કોણ જોવા. શું તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ જુઓ છો? હા, તમે જોઈ શકો વચ્ચે લંબ આવ્યો. જો પ્રયોગ ચોક્કસ કરવામાં આવે તો આપાત કિરણ અને પરાવર્તન તો હંમેશા કેવા આવશે? સમાન આવશે. જો પ્રયોગ વ્યવસ્થિત હશે, આપણે શાંતિથી વ્યવસ્થિત કર્યો છે, તો કેવા આવશે? બંને સમાન આવે છે. અને આને પરાવર્તનનો નિયમ કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે, જેને આપણે પરાવર્તનનો નિયમ કહીએ છીએ. હવે આવશે આકૃતિ 16.2 કે પ્રવૃત્તિ ફરીથી કરો. આ વખતે કડક કાગળ કે ચાર્ટ પેપરનો ઉપયોગ કરો. કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડુંક બહાર આવે તે રીતે મૂકો. સીટ પર બહાર નીકળેલા ભાગ વચ્ચેથી કાપો. પરાવર્તન કિરણ જુઓ. ધ્યાન રાખો કે પરાવર્તન કિરણ આગળ કાગળના બહાર નીકળેલા ભાગ પર દેખાય. કાગળના બહાર નીકળેલા ભાગને વાળો કે જેના પર પરાવર્તન કિરણ દેખાય. શું હજુ પણ તમે પરાવર્તન કિરણ જોઈ શકો છો? કાગળને ફરીથી મૂળ સ્થિતિમાં પાછો લાવો. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો અહીંયાળી કે પ્રવૃત્તિ એ, ઓકે, કે પહેલાં આપણે શું કરીશું કે ટોર્ચ દ્વારા કાંસકાનો આપણે રાખીશું. અહીંયા ટોર્ચ દ્વારા પરાવર્તિત કિરણ કરી. ઓકે, એ જ રીતે વિદ્યુત વસ્તુ તમે જોઈ શકો એ અને બી. તમે જોઈ શકો કે આપાત કિરણ અને પરાવર્તન કિરણ આપાત બિંદુએ લંબ એક જ સમતલમાં જોવા મળે છે. જોઈ શકો ને તમે એક જ સમતલની અંદર તમે જોઈ શકો આ બંને આપાત કિરણ અને પરાવર્તક કિરણ. ઓકે, હવે જોઈએ કે વર્ગખંડની બહાર ઉપરની પ્રવૃત્તિ કરો. તમે પણ સૂર્યપ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ શકો. સૂર્યપ્રકાશમાં પણ આપણે લઈ શકીએ પ્રકાશ તરીકે અને આ વર્ગખંડની આપણે બહાર કરી શકીએ. આ પ્રવૃત્તિને કિરણો વર્ણરેખા ઉપકરણનો ઉપયોગ કરે પણ કરી શકાય છે. બુજાએ યાદ કર્યું કે ધોરણ 7માં તે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો જોયા હતા. હવે શું કહેવાય? વિદ્યાર્થી મિત્રો તમે ભણી ગયા 7માં ધોરણની અંદર. શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું? ઓકે, શું તે વસ્તુના કદ જેટલું હતું કે કદનું હતું? અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા સમાન અંતરે અરીસાની પાછળ વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે. એટલે કે પ્રતિબિંબનું વસ્તુનું પ્રતિબિંબ કેવું હતું? ઉલટું. ઓકે, શું તે કદ જેટલું હતું કે હા, અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ કેવું દેખાતું? ઓકે, શું પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે? નીચેના જણાવ્યા પ્રમાણે ચાલો આપણે સમતલ અરીસા રચાતા પ્રતિબિંબ વિશે થોડોક વધારે સમજીએ. ઓકે, કે સમતલ અરીસો પીક્યુની સામે પ્રકાશનું એક ઉદ્ગમ ઓ મૂક્યું છે. બે કિરણ ઓએ અને ઓસી તેના પર આપાત થાય છે.
શું તમે પરાવર્તન કિરણની દિશા શોધી શકો છો? સમતલ અડીસા પીક્યુની સપાટી પર બિંદુ એ અને સી પાસે લંબ દોરવાનું કીધું. હવે એ અને સી પાસે પરાવર્તન કિરણ દોરો. આ કિરણ તમે કેવી રીતે દર્શાવશો કે એ બી અને સી ડીને અનુક્રમે પરાવર્તિત કિરણો કહો. તમે આગળની દિશામાં લંબાવો, શું તમે એકબીજાને મળી શકો? વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રવૃત્તિ કરવાની કીધી કે પ્રવૃત્તિ આમ તમે જોઈ શકો. ઓકે, કે કોઈ અવલોકન કરતાની આંખોને બિંદુ આઈમાંથી આવતા હોવાનો અભાસ થાય છે. બિંદુ આઈ જો અહીંયા આવવાનો કેવો થશે? અભાસ થાય. ઓકે, આ બંને જો આપાત કિરણ પડાવતો અહીંયા આપાત થતો કે બતાવ કે સમતલ અડીસામાં પ્રતિબિંબ રચાય. ઓકે, હવે આવશે વસ્તુ ઓનું અભાસી પ્રતિબિંબ ક્યાં જશે? વસ્તુ ઓનું આ અભાસી પ્રતિબિંબ ક્યાં જશે? આ ઉપર જશે. ધોરણ 7માં શીખી ગયા છો કે પ્રકાશનું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. જેમ આપણે ઉપરના જે પ્રશ્નો યાદ કર્યા એના આધારે તમે યાદ કરી શકો કે અડીસા દ્વારા રચાતું પ્રતિબિંબમાં વસ્તુનો ડબ્બો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી તરફ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વ વિક્રમત કહે છે. એટલે કે શું કહેવાય? કે તમે યાદ કરી શકો કે અડીસા દ્વારા રચાતા પ્રતિબિંબ વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ક્યાં દેખાશે? ડાબી બાજુ. તમે સાઈડ પે અડીસાની આમાં જોઈ શકો તો તમે એનો માહિતી મળે કે જમણો ભાગ ક્યાં છે? ડાબી સાઈડ, ડાબો ભાગ જમણી સાઈડ જોવા મળે છે. હવે નિયમિત અને અનિયમિત પરાવર્તન. કયું પરાવર્તન? નિયમિત. ઓકે, કે નિયમિત પરાવર્તન ક્યારે થશે? કે સમતલ સપાટી પર. નિયમિત પરાવર્તન અને અસમતલ કે ખરબચડી સપાટી પર એનો અનિયમિત પરાવર્તન જોવા મળે છે. ઓકે, હવે કે આકૃતિ 16.6માં દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે તેમ વિચારો. યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે ક્યાં માન્ય છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમનો ઉપયોગ કરશો. શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે? તમે જોશો કે આ કિરણો જુદી જુદી દિશામાં પરાવર્તિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ અનિયમિત પરાવર્તન કેવું કહેવાશે? અનિયમિત પરાવર્તન. જો કે ખરબચડી સપાટી કેવી આપી? ખરબચડી સપાટી. ઓકે, હવે એનું પરાવર્તન જુઓ કે તમે જોઈ શકો કે ખરબચડી સપાટી પર પરાવર્તન આડું અવળું થાય. ઓકે, કે અનિયમિત પરાવર્તન કે સપાટી પરથી પરાવર્તિત કિરણ જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તન થયા પછી સમાંતર હોતા નથી આવા પરાવર્તન વિખરાયેલું કે અનિયમિત. એટલે કે સમતલ સપાટી હોય તો આપણે જોઈ શકીએ કે નિયમિત પરાવર્તન થશે, પરંતુ સમતલ સપાટી નથી કે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમનો નિષ્ફળતાને કારણે નથી. તે કાર્ડબોર્ડ જેવી પારાવર્તક સપાટી અનિયમિતતાના કિરણો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમને એક સમજાવી દઉં કે તમે સિલ્વર ફોઇન કે સિલ્વર કાગળ કે સિલ્વર મેન્યુ તમે લો, એના પર તમે વાળી નાખો અને એના વાળીને તમે જોશો તો ખોલશો એટલે સ્ક્રેચ પડી જશે, અને સ્ક્રેચ પડ્યા પછી તમે તમારો ચહેરો તમારી એના અંદર જોશો તો તમને ક્રેકર જોઈ શકાશે. ઓકે, બીજી બાજુ અડીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, આ અનિયમિત અને નિયમિત પરાવર્તનો તમને તફાવત પરીક્ષામાં પૂછી શકાય. ઓકે, તો તમે લખી શકો કે બીજી બાજુ અડીસાની જે લીસી સપાટી પર થતું પરાવર્તન આપણે નિયમિત પરાવર્તન કહીશું, જ્યારે અનિયમિત એટલે કે ખરબચડી સપાટી પર થતું પરાવર્તન આપણે અનિયમિત કહીશું, અને નિયમિત પરાવર્તન માટે લીસી સપાટી. નિયમિત પરાવર્તનના કિરણો કેવા છે? સમાંતર થશે, જ્યારે પેલામાં સમાંતર થતા નથી અનિયમિતમાં. ઓકે, શું આપણે બધી વસ્તુઓ પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ? જોઈએ કે તમારી આસપાસ લગભગ બધી વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશના કારણે દેખાય છે. ઉદાહરણ તરીકે ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને પરાવર્તિત કરે છે. આ રીતે આપણે ચંદ્ર જોઈ શકીએ છીએ. જો વસ્તુઓ જો રાત્રે આપણે સૂર્ય હોતો નથી બરાબર, પરંતુ જે વસ્તુઓ બીજી વસ્તુઓ પ્રકાશમાં ચમકે છે તેને પરપ્રકાશિત વસ્તુઓ કહે છે. શું તમે આવી અન્ય વસ્તુઓ આપી શકો? એ તમારે જોવાની રહેશે. થોડી એવી વસ્તુઓ છે કે જે સ્વયં પ્રકાશ ઉર્જા પ્રકાશ ઉત્સર્જિત કરે, જેમ કે સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત અને વિદ્યુત બલ. તેમનો પ્રકાશ આપણી આંખો પર પડે છે. જે વસ્તુઓનો પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે, મીણબત્તી, સૂર્ય, આગ વગેરે, એ જે સ્વયં પ્રકાશિત કહેવા છે.
હવે આવશે મારા મનમાં એક પ્રશ્ન છે, જો પરાવર્તિત કિરણ અન્ય દિશા પર આપવા થાય તો શું તે ફરીથી પરાવર્તિત થશે? જોઈએ, ચાલો એક પ્રવૃત્તિ કરીએ કે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. છેલ્લે તમે જ્યારે હેર ડ્રેસની મુલાકાત લીધી તે યાદ કરો, તમને અરીસાની આગળના ભાગમાં બેસાડે છે. તમારા વાળ કાપવાનું કાર્ય પતી જાય પછી તે તમારા વાળ કેવા દેખાય છે તે બતાવવા તમારી પાછળ એક અરીસો પકડે છે. શું તમને ખબર પડે છે કે તમારા હાથમાં? વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમે જોયેલી, તમે સમજી શકો કે પ્રકાશનું પરાવર્તન થતું હોય કે જ્યારે આપણે હેર કટિંગ કરાવવા બેઠા હોય ત્યારે આપણે મોઢાની સામે અરીસો હોય, પરંતુ જ્યારે બધું હેર કટિંગ પૂરું થઈ જાય એટલે આપણી પાછળની સાઈડ એક અરીસો મેકવામાં આવે. ઓકે, અને જેનું પ્રતિબિંબ આપણે આગળના પડાવ કે અરીસાની અંદર જોઈ શકીએ છીએ. પાછળના વાર તમે કેવી રીતે જોઈ શકાય એટલે કે પ્રકાશનું શું થશે? પરાવર્તન થશે. તો પહેલીને યાદ આવ્યું કે ધોરણ 6માં વિસ્તૃત પ્રવૃત્તિમાં રૂપમાં તેણે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપમાં બે સમતલ અરીસા, પેરિસ્કોપ બનાવો તમે એ બંને સમતલ અરીસા, જેમ કે તમે ફોટોક્રોમિક કે આપણે કેમેરો હોય કે કાચ હોય એના આધારે આપણે જોઈ શકીએ કે પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ કર્યો છે અને તે વસ્તુના એકબીજા પર અથડાઈને આપણે જોઈ શકીએ છીએ. ઓકે, બે અરીસાના પરાવર્તનથી તમે કોઈ કઈ રીતે વસ્તુ જોઈ શકે છે? જે તમે સીધી જોઈ શકતા નથી, સીધી રીતે જોઈ શકતા નથી, પરંતુ એ પ્રકાશનું કિરણકુટ બીજા અરીસા પર પડે છે જેના આધારે આપણે જોઈ શકીએ છીએ. પેરિસ્કોપનો ઉપયોગ ક્યાં થતો હોય? તો કે સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકો દ્વારા બહારની વસ્તુઓ જોવા. કે તમે સબમરીનની અંદર જુઓ, એ સબમરીનની અંદર પેરિસ્કોપ તમારો આ રીતે હોય, બરાબર આ રીતે પેરિસ્કોપ હોય. એક અંગારી કાચ હોય, એ કંઈ હોય અને અંગારથી તમે જોઈ શકો, એટલે અંગારથી અથડાઈ આના પર આવશે અને જેના કારણે આપણે વસ્તુ જોઈ શકીએ છીએ. હવે આવશે ગુણક પ્રતિબિંબનો નિયમ કે સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે તેનાથી તમે માહિતગાર છો. જો બે સમતલ અરીસાનું સંયોજન ઉપયોગમાં લઈએ તો શું થશે? ચાલો આપણે જોઈએ કે બે સમતલ અરીસા લો, તેમની ધાર એકબીજાને સ્પર્શે એ રીતે એકબીજા સાથે 90 ખૂણો બનાવો. જો તમે અંગારી 90 ખૂણો બનાવ્યો આ રીતે, ઓકે, 90 ખૂણો જોઈ શકો તમે કે બનાવે તે રીતે ગોઠવો. તેમને જોડવા માટે તમે કોઈ ટેપનો ઉપયોગ કરી શકો છો. અરીસાની વચ્ચે એક સિક્કો મૂકો, તમે સિક્કાના 4 ભાગમાં જોઈ શકો. એક સિક્કો આપણે મૂક્યો તો 1, 2, 3 અને 4 એનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ કે એકબીજાને લંબ ગોઠવેલા સમતલ અરીસામાં પ્રતિબિંબ દેખાશે. હવે તે ટેપનો ઉપયોગ કરીને અરીસાના જુદા જુદા કોણ 45, 60, 120, 180 વગેરે જોડો અને અરીસા વચ્ચેનો કોઈ વસ્તુ જેમ કે મીણબત્તી, દરેક કિસ્સામાં મીણબત્તી પ્રતિબિંબની સંખ્યા જોડો. તમે જોઈ શકો કે મીણબત્તીની પ્રતિબિંબની સંખ્યા કેવી થશે, વધઘટ થશે. ઓકે, આ રીતે તમે જોઈ શકો. શું તમે હવે સમજી શકો છો કે હેર ડ્રેસની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો કે પરાવર્તનના નિયમના કારણે એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસાઓ દ્વારા અનેક પ્રતિબિંબો રચવાની ધારણાનો ઉપયોગ કેડિલોસ્કોપની સંખ્યાબંધ ભાતોમાં બનાવવા માટે કરવામાં આવે છે. તમારી જાતે કેડિલોસ્કોપ બનાવવા માટે, આ કેડિલોસ્કોપ બનાવવા માટેની રીત કે 16.100 કે કેડિલોસ્કોપ બનાવવા માટે અરીસાની લગભગ 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી 3 લંબચોરસ આકારની પટ્ટી લો. એક વિઝમ બનાવવા માટે તેને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડો. તેને વર્તુળ આકાર કીબોર્ડમાં નળીને જોડતા ચાર્ટ પેપરની નળી લગાવો. ધ્યાન રાખો ટ્યુબ અરીસાની પટ્ટીઓથી થોડી વધારે લંબી હોય જોઈએ. જો આ રીતે તમારો કેડિલોસ્કોપ બનાવવાનું રહેશે. જોઈએ કે 16.12માં તકતીનો ટકાવ બનાવવા માટે તેમની નીચેની પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોંટાડવાની. તકતી ચોંટાડવા માટે શું કરશું? પ્લાસ્ટિકની શીટ. ટ્યુબના બીજા છેડા ઉપર સમતલ કાચ એક વર્તુળાકાર પ્લેટ અરીસાનો સ્પર્શ તે રીતે જોડો. આ પ્લેટ પર નાના નાના રંગીન કાચના ટુકડા તમારા લગાવવાના રહેશે. તમારું કેડિલોસ્કોપ તૈયાર છે. જ્યારે તમે છિદ્રમાંથી જુઓ છો ત્યારે તમને ટ્યુબમાં વિવિધ તરા દેખાય છે, એટલે કે જેમ તમે પેલા ટુકડા મેખ્યા કાચના એ તમને વિવિધ રંગના તમને જોવા મળશે. કેડિલોસ્કોપનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે ક્યારેક એક તરા બીજી તરા વાર જોઈ શકતા નથી, જોઈ શકો. ભીત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવાવાળા તથા કલાકારો કેડિલોસ્કોપનો ઉપયોગ નવી નવી તરાની કલ્પના કરવા માટે બનાવે છે. પોતાના રમકડાને આકર્ષક બનાવવા માટે તેના પર રંગીન કાગળ વીંટોળી શકો છો. હવે આવશે 16.7. ઓકે, એ પહેલાં 16.6 જોઈશું કે ધોરણ 7માં તમે શીખી ગયા ઓકે
અંગારી પ્રવૃત્તિ જોઈએ કે યોગ્ય સાઈઝનો એક સમતલ અડીસો લો, તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાટકામાં મૂકો, વાટકાને પાણીથી ભરો અને ગોઠવો. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પ્રકાશનું કિરણપુંજ પ્રકાશનું વિભાજન તમારે જોવાનું મળશે. જો અંગારી વાટકાની અંદર પાણી રાખેલું અને ટોર્ચ દ્વારા ફેલાવવાનું કીધું અંગારી. ઓકે, કે સૂર્ય શ્વેત કે રંગીન, ધોરણ 7માં તમે શીખ્યા કે સૂર્યના પ્રકાશને શ્વેત પ્રકાશના રૂપમાં ઓળખવામાં આવે છે, કે શ્વેત પ્રકાશમાં આપણે જોઈ શકીએ સૂર્યનો તડકો. તમે એ પણ શીખ્યા છો કે 7 રંગો હોય છે, એવું દર્શાવે કે સૂર્યપ્રકાશના 7 રંગો હોય કે બીજી પ્રવૃત્તિ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમે કે જ્યારે 9માં 10માં તમે ભણશો ત્યારે જ્યારે આ સૂર્યપ્રકાશની વાત આવશે, એટલે કે પાણીનો જે વરસાદ પડતો હોય અને મેઘધનુષ્યની રચના તમને સમજાવી દો, કે જ્યારે વરસાદના બૂંદ પડતા હોય, આ વરસાદના બૂંદ ઉપર જ્યારે સૂર્યનું કિરણ પસાર થતું હોય કે પડતું હોય, ત્યારે એ બૂંદ ઉપર પ્રકાશનું પરાવર્તન થતું હોય અને એના અંદર રંગોનું ઉત્પન્ન થતું હોય, અને જેના કારણે એ શું થશે, મેઘધનુષ્યની રચના કરશે. ઓકે, આપણી આંખોની અંદર શું છે, આપણે વસ્તુઓને ત્યારે જ જોઈ શકીએ છીએ કે જ્યારે તેમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં. આ સ્વાભાવિક વસ્તુ કે આપણે વસ્તુ ક્યારે જોઈ શકીએ, કે જ્યારે આપણી આંખો ખુલ્લી હોય અને આંખ પર પ્રકાશનું પરાવર્તન થતું હોય ત્યારે. આંખ આપણી સૌથી મહત્ત્વની ઇન્દ્રિયોમાંની એક છે, તેથી તેના બંધારણ અને કાર્યને સમજવું આપણા માટે મહત્ત્વનું છે. આપણી આંખોનો આકાર અલગ ગોળાકાર છે. આંખનું બહારનું આવરણ સફેદ હોય છે, તે સખત હોય છે, જેથી તે આંખના અંદરના ભાગને અકસ્માત બચાવી શકે છે. તેના આગળના પારદર્શક ભાગને કોનિયા કહે છે. એનો આગળનો જે ભાગ રહ્યો એને આપણે શું કીધું, કોનિયા. ઓકે, હું આંખ દ્વારા એને સમજાવી દઉં. તમે આ આકૃતિ તમારી પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકશે. ઓકે, આપણને એક ઘેરા રંગનું સ્નાયુનું બંધારણ જોવા મળે છે, જેને આઈરિસ કહે છે. આઈરિસમાં એક નાનું દ્વાર છે હોય છે, જેને કિકી કહે છે. કિકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આઈરિસ દ્વારા થાય છે. આઈરિસ આંખનો એક ભાગ છે જે તેના વિશેષ રંગ પ્રદાન કરે છે. વિદ્યાર્થી મિત્રો આ જે આંખની આકૃતિ રહી, એ આંખની આકૃતિ અને એના વિવિધ ભાગોનું વર્ણન આપણા અહીંયા બતાવેલું છે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રવૃત્તિ 16.8. તમારા મિત્રની આંખ જુઓ અને આંખની કિકીના કદનું અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને સમજાવ્યું કે જ્યારે ઉનાળાનો ગરમી હોય, તમે બહાર રમતા હોય અને અચાનક તમે ઘરમાં આવશો, ત્યારે તમારા શું થશે, આંખ પર અંધારું દેખાશે, કાળા રંગનું દેખાશે. એનું કારણ શું, કે તમારી જે આંખની કીકી રહી એ કીકી પર ઇફેક્ટ થશે, નાની મોટી થશે એના કારણે. ઓકે, ટોર્ચ વડે તેના આંખ પ્રકાશ ફેંકો. હવે કીકીનું અવલોકન કરો. તમારી આંખ પર જો કીકીઓ ટોર્ચ ફેંકવા તો તમારી આંખ કે થશે, સંકોચન પામશે. ઓકે, એ અંગે તમને બતાવેલું છે કે આંખની કીકી પાછળ એક લેન્સ છે જે મધ્યભાગમાં જાડો હોય છે. કયા પ્રકારના લેન્સ મધ્યમાં જાડો હોય છે, યાદ કરો, તમે ધોરણ 7માં શીખી ગયા, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ. ઓકે, આ લેન્સ પ્રકારની આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, જેને નેત્રપટલ કહેવામાં આવે છે. રેટિના દ્વારા બધા ચેતાકોષો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવાતી સંવેદનાઓને દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. એના બે કાર્યો, ઓકે, કયા, શંકુકોષો અને સળીકોષો. હવે જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે જેને આપણે શંકુકોષો કહીએ છીએ, અને જેના દ્વારા આખા પ્રકાશની સંવેદના મેળવી શકાય જેને સળીકોષો કહે છે. શંકુકોષ રંગ પારખે છે. પરીક્ષામાં પૂછાય શંકુકોષ અને સળીકોષ બેનો તફાવત શોધો, તો વિદ્યાર્થી મિત્રો તમે આ તફાવતની અંદર આ વસ્તુ તમે લખી શકો. ઓકે, શંકુકોષો રંગ પારખે છે. દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષો હોતા નથી, તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, જેને અંધબિંદુઓ કહે છે. તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય. જેમ પ્રકાશ આપણે પાડીએ ને એના દ્વારા આ પ્રવૃત્તિ દ્વારા તમે સમજી શકો, અંધબિંદુ. ઓકે, હવે રેટિના પર બનેલા પ્રતિબિંબની પાછળ છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી, તે લગભગ 1 પ્રતિ સેકન્ડ સુધી ચાલતી હોય છે. આથી જો આંખ પર પ્રતિ સેકન્ડ 16 કે એનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુ સ્થિર પ્રતિબિંબ બને તો આપણે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ થાય છે. વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ તમારે જોવાની અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, કે પાંજરામાં પક્ષી, આપણે જે ચલચિત્ર જોઈએ છીએ હકીકતમાં એ ઘણા બધા યોગ્ય ક્રમમાં ગોઠવે. વિદ્યાર્થી મિત્રો તમે કેમેરો જોઈ શકશો, નાનો જે રમકડાનો આવે કેમેરો, એના પર આપણે ઉપર ફરાઈએ એટલે બધી વસ્તુ કેવું અંદરથી દેખાતા, 150 મિકેલોવાટ. આપણે જે ચલચિત્ર જોઈએ છીએ હકીકતમાં એ ઘણા બધા યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા હોય છે. તેની આંખની સામે લગભગ 24 ચિત્રો પ્રતિ સેકન્ડના દરેથી વધારે ના દરથી ચલાવવામાં આવે છે, તેથી આપણે ચલચિત્ર જોઈ શકીએ છીએ. આંખને બહારની વસ્તુઓ
પ્રવેશથી સુરક્ષા આપવા માટે કુદરતી પોપચા પ્રદાન કરે છે કે તરત પોપચા બંધ થઈ જો કોઈ વસ્તુ પડશે આંખમાં તો પોપચા શું થઈ જશે બંધ થઈ જશે બિનજરૂર પ્રકાશને પણ આંખમાં પ્રવેશ કરતા રોકે છે આ કે કેવું અદ્ભુત સાધન છે કે જે દૂરની વસ્તુઓને તેમજ નજીકની વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે ન્યૂનતમ અંતર જેના પર આંખ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે તે ઉંમર સાથે બદલાય છે સામાન્ય રીતે ખામી રહિત આંખ દ્વારા સૌથી વધુ આરામદાયક વસ્તુ વાંચવા માટે અંતર કેટલું જોઈએ 25 એટલે કે જો આપણી આંખમાં કંઈ તકલીફ ના હોય તો વાંચવા માટે કેટલું 25 સેન્ટીમીટરનું અંતર જોશે કોઈક વ્યક્તિ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે ત્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી બીજી બાજુ અમુક વસ્તુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે શકતી નથી જ્યારે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે યોગ્ય લેન્સનો ઉપયોગ કરીને આંખની આવી ખામીનું નિવારણ શક્ય છે ક્યારેક મોટાભાગે મોટી ઉંમરે દ્રષ્ટિ ધુંધળી એટલે કે ઝાંખે થઈ જાય ત્યારે તે આંખનો લેન્સ ધુંધળા બની જવાથી લીધે આવું થવાને લીધે કહે છે કે જેમાં આપણે શું કહીશું આંખનો મોતિયો તેના કારણે દ્રષ્ટિ નબળી થઈ જાય છે જે ક્યારેક અત્યંત ગંભીર રૂપ લઈ લે છે આ ખામીનો ઇલાજ શક્ય છે અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે આધુનિક ટેકનોલોજી આ પ્રક્રિયા સરળ અને સુરક્ષિત એટલે કે મોતિયો જ્યારે આપણી આંખમાં પડદો આવી જાય કે ધુંધળી જાય ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવવું પડે છે હવે શું આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આંખની દેખભાળ તમે તમારી આંખની ઉચિત દેખભાળ કરો એ જરૂરી છે જો કોઈ તકલીફ હોય તો આંખ ડૉક્ટર પાસે જવું આંખના ડૉક્ટર પાસે જવું આંખની નિયમિત તપાસ કરાવો જો સલાહ આપવામાં આવેલ હોય તો યોગ્ય ચશ્માનો ઉપયોગ કરો આંખો માટે બહુ જ ઓછા અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે પૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથામાં દુખાવો થાય છે જ્યારે ઘણો વધારે પ્રકાશ જેમાં સૂર્યપ્રકાશ શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ નેત્રપટલ ઈજા પહોંચાડે છે ઓકે હવે શું કહે કે સૂર્ય આ વસ્તુ તમારે જે પતંગિયાવાળું રહ્યું એ તમારે વાંચી લેવાનું વિદ્યાર્થી મિત્રો ઓકે તમે જાણતા હતા એ ચોપડીની અંદરથી સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જુઓ તમારી આંખને ક્યારેક ચોડવી નહીં તમને આંખમાં જ્યારે પડે તો તમારા આંખ શું કરવાનું ચોડવી નહીં આ આંખની ધ્યાન રાખવાની બાબત હોય તમને કીધું સ્વચ્છ પાણીથી તમારી આંખ ધુઓ જો તમે કોઈ સુધારો ન થાય તો ડૉક્ટર પાસે જાઓ તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધુઓ યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો પુસ્તકને આંખની એકદમ નજીક લાવો કે એકદમ દૂર રાખીને ન વાંચો ધોરણ 6માં તમે સમતોલ આહાર વિશે શીખ્યા જો આહારમાં અમુક ઘટકની ઉણપ હોય તો આંખને સહન કરવું પડે છે ભોજન સામગ્રી વિટામિન એની ઉણપથી આંખની ઘણી મુશ્કેલીઓ માટે જવાબદાર છે માટે સૌથી સામાન્ય કે રતાંદ્રાપણું કે વિટામિન એના કારણે કયું રોગ થશે રતાંદ્રાપણું આથી આપણે આહારમાં વિટામિન એનો ખોરાકના ઘટકમાં સામેલ કરવો જોઈએ ગાજર બેકરોલી લીલા શાકભાજી અને કોડ લીવર તેલ વિપુલ પ્રમાણમાં વિટામિન એ મળે છે ઈંડા દૂધ દહીં ચીઝ માખણ અને ફળ જેમાં પપૈયું અને કેરી વગેરેના વિપુલ માત્રા વિટામિન એ હોય છે હવે આવશે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચવા માટે અને લખવામાં લખી શકે છે જોઈએ કેટલાક વ્યક્તિઓ જેમાં બાળકો પણ સામેલ છે જે દ્રષ્ટિથી વિકલાંગ હોય છે વસ્તુઓ જોવા માટે તેની દ્રષ્ટિ મર્યાદિત હોય છે કેટલાક વ્યક્તિઓ જન્મથી જ બિલકુલ જોઈ શકતા નથી કેટલાક વ્યક્તિઓ રોગને કારણે તેમની દ્રષ્ટિ ગુમાવતા હોય એટલે કે એના બચપનથી ખામી હોય કાં તો કોઈ રોગના કારણે આવા વ્યક્તિઓ સ્પર્શ દ્વારા અને અવાજ ધ્યાનપૂર્વક આપણે જોઈએ કે બેડા મૂંગા છોકરા હોય એ પોતાની ઇન્દ્રિયો દ્વારા હાથના હલનચલન દ્વારા વસ્તુ એકબીજાને આપલે કહી શકતા હોય ઓકે કે વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે છે તેઓ પોતાની બીજી ઇન્દ્રિયોને વધારે તીક્ષ્ણતાથી વિકસાવે છે જોકે વધારાના સ્ત્રોતો તેમને પોતાની ક્ષમતા વિકસાવવામાં સક્ષમ કરી શકે છે ઓકે અહીંયા બ્રેઇન લિપિ આપેલી કે બ્રેઇન લિપિ શું કે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેઇન લિપિ છે તમે જોઈ શકો કે લુઈસ બ્રેઇલ જે હતો એને આ લિપિની શોધ કરી હતી તમે જોઈ શકો અહીંયાળી આપેલું એ તમારે વાંચી લેવાનું ઓકે ખામીયુક્ત દ્રષ્ટિવાળા લોકો સૌપ્રથમ અક્ષરોનો બ્રેઇન લિપિ શીખવાનું શરૂ કરે છે પછી વિશિષ્ટ ચિહ્નો અને અક્ષરોના સંયોજનો શીખે છે તે પદ્ધતિઓ સ્પર્શથી ઓળખ કરવા પર આધાર રાખે છે દરેક ચિહ્ન યાદ રાખવા હોય તો બ્રેઇન લિપિનું લખાણ હાથ કે મશીન દ્વારા ઉત્પન્ન કરી શકાય છે આજકાલ ટાઈપરાઇટર્સ જેવા સાધનો અને મુદ્રણ મશીનો વિકસાવવામાં આવ્યા છે ઓકે આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકાશનું ચેપ્ટર પૂર્ણ થાય છે